चलो विद्यार्थी मित्रों, आज आप फरी स्वाध्याय 1.2 दाखला नंबर 3 नो अभ्यास करिए। अगाउ जो दाखला नंबर 2 नो अभ्यास करो तो ये मुजब नो दाखिल जो है। अमदावादना औद्योगिक कामदार माटे वर्ष 2015 ना जान्युआरी मास से ऑक्टोबर मासना खोराकना अचल आधार सूचकांक नीचे मुजब आपेल छे। અહીંયા જે રકમમાં ખોરાકનો સૂચકાંક છે એ કયા આધારે છે? અચલ આધારે છે, નીચે મુજબ છે। તે પરથી પરંપરિત આધારે સૂચકાંક ગણો। અચલ આધાર પરથી તમારે પરંપરિત આધારે સૂચકાંક મેળવવાનો છે। રકમમાં બે ખાના આપ્યા છે, આ વખતે માસ આપેલું છે અને ખોરાકનો સૂચકાંક આપેલો। અચલ વાળાને શેમાં ફેરવવાનો છે? પરંપરિતમાં। તો પાછળ કોણ છે? પરંપરિત। तो शुरुआत था परंपरित आधारे सूचकांक बराबर सूत्र छे चालू वर्ष नो अचल आधारे सूचकांक छेद मा आगलना वर्ष नो अचल आधारे सूचकांक गुणिया हूँ आवशे 100। हवे अहींया तमने फरीथी कहू परंपरित आधारे छे। परंपरित आधारे एटले नोन बोलवानी प्रथम मासनो, अहींया मास आपेलो छे तो मास वर्ष नथी, प्रथम मासनो परंपरित आधारे सूचकांक केटलो लेवानो? 100। क्यारे? तो के आगळना मासनो उल्लेख न होय त्यारे। तमने एवुं कई नथी कीधुं, जो माहिती वर्ष 2014 डिसेम्बर ने आधार एवं क्या कीधु नही, आगलना वर्ष नो उल्लेख नहीं। तमे आगलनो जो दाखला नंबर 2 गणो तो एमां आगलना वर्ष नो उल्लेख हतो, याद होय तो। अहीं एटले डायरेक्ट अहीं प्रथम वर्ष नो परंपरित आधार सूचकांक केटलो लखाय? 100 लखाय। जो आगलना मास नो उल्लेख होत तमने एम के भाई नीचे नी जे माहिती छे એ 2014 ડિસેમ્બરને આધારે છે તો આગળના વર્ષનો ઉલ્લેખ કહેવાય, તો અહીંયા 100 ન આવે તો કેટલા આવે? તો કે અહીંયા કેટલા છે? 271, તો અહીંયા 271 આવે, પણ ક્યારે? આગળના માસનો ઉલ્લેખ હોય ત્યારે નથી, તો પહેલા ખાનામાં કેટલા આવશે? 100। હવે સૂત્ર તમારું અહીંયા વર્ષ લખેલું છે, અહીંયા તમારે માસ લખવાનું હતું, ચાલશે, અહીંયા વર્ષ લખાયું છે। બોલો, ચાલુ માસનો એટલે કે ફેબ્રુઆરી, ચાલુ માસનો अचल आधारे तो के 270, आगलना मासनो अचल आधारे तो के 271 गुणिया 100 एटले तमारो जवाब आवशे 99.63। बोलो, चालू मासनो 268 छेदमा आगलना मासनो तो के 270 गुणिया 100 एटले तमारो जवाब आवशे 99.26। चलो, चालू मास એપ્રિલ ચાલુ માસનો તો કે 268, આગળના માસનો તો કે 268 ગુણ્યા 100 એટલે તમારો જવાબ અહીંયા આવશે 100। બોલો, ચાલુ માસ તો કે મે ચાલુ માસનો અચલ આધારે 278, આગળના માસનો અચલ આધારે 268 ગુણ્યા 100 એટલે તમારો જવાબ આવશે 103.73। चलो जो आग, चालू मसनो तो के 283, आगलना मसनो तो के 278, चालू मसनो 283, आगलना मसनो तो के 278 गुणिया 100 એટલે તમારો જવાબ આવશે 101.80। चलो, चालू मसनो जुलाई तो जुलाई मसनो तो के 283, આગળના માસનો તો કે 283 ગુણ્યા 100 એટલે તમારો જવાબ આવશે 100। ચાલો, ચાલુ માસ તો કે હવે ચાલુ માસનો અચલ આધારે 293, આગળના માસનો અચલ આધારે 283, આગળનો માસનો તો કે 283 ગુણ્યા 100 એટલે તમારો જવાબ આવશે 103.53। ચાલો, ચાલુ માસ સપ્ટેમ્બર, ચાલુ માસનો 293 છેદમાં આગળના માસનો તો કે 293 ગુણ્યા 100
એટલે તમારો જવાબ આવશે 100, અને છેલ્લે ચાલુ માસનો 299 છેદમાં આગળના માસનો તો કે 293 ગુણ્યા 100, એટલે તમારો જવાબ આવશે 102.5, સોરી 102.05. તો આ તમારો દાખલો હતો.